વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથીની અંદર આજે આપણે છઠ્ઠો પાઠ ઉતારવાનો છે, દહન અને જ્યોત. એમાં પહેલા પ્રશ્ન એમસીક્યુ જોઈએ. નીચેના વિકલ્પોનો જવાબ આપો. એમાં પહેલું, દહનની પ્રક્રિયા માટે કયો પદાર્થ જરૂરી છે? તો લખો એની અંદર વિકલ્પના જવાબમાં, એ ઓક્સિજન. બીજો વિકલ્પ જોઈએ, દહનની પ્રક્રિયા દરમિયાન બળતણમાં રહેલી રાસાયણિક ઉર્જા કયા સ્વરૂપમાં ફેરવાય છે? તો એની અંદર લખો, પ્રકાશ ઉર્જા, બી. ત્રીજો વિકલ્પ જુઓ મિત્રો, દહન પ્રક્રિયા દરમિયાન પદાર્થ કોની સાથે સંકળાય છે? તો કે સી, ઓક્સિજન. ચોથો વિકલ્પ જોઈએ મિત્રો, દહન પ્રક્રિયા દરમિયાન ઉર્જા કયા સ્વરૂપે મુક્ત થાય છે? તો એમાં પ્રકાશ મળે આપણને, એટલે બી, પ્રકાશ. પાંચમો વિકલ્પ જોઈએ મિત્રો, નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને સળગતો નથી? તો પથ્થર. પથ્થર કોઈ દી સળગે નહીં, એટલે એ, પથ્થર. છઠ્ઠો વિકલ્પ જોઈએ મિત્રો, નીચેનામાંથી કયો પદાર્થ સળગી શકે છે? પેલું હતું સળગતો નથી, હવે છે સળગી શકે છે, એટલે એમાં દીવાસળી, એ, દીવાસળી. સાતમો વિકલ્પ, દહનશીલ પદાર્થને સળગાવવા માટે કેટલું તાપમાન જરૂરી છે? તો કે એ, જ્વલન બિંદુ જેટલું. આઠમો વિકલ્પ, નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું હશે? લોખંડનું, એટલે કે સી. અગ્નિશામક સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવો જોઈએ? તો આવશે બી, 101. દસમો વિકલ્પ, કઈ આગ બુઝાવવા પાણીનો ઉપયોગ કરી શકાય છે? તો એમાં લખો, લાકડાથી લાગેલી આગ, એ. ત્યાર પછી 11મો વિકલ્પ જોઈએ, પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા પાણી શા માટે વપરાતું નથી? તો પાઠ સમજાવતી વખતે મેં તમને કીધું હતું મિત્રો કે પાણીમાં દ્રાવ્ય છે, એટલે લખો. તો એમાં વિકલ્પ બી, પાણી પેટ્રોલમાં દ્રાવ્ય છે. 12મો વિકલ્પ, કોઈ કારણે સળગેલા પદાર્થનો ઓક્સિજન સાથેનો સંપર્ક તોડવા શેનો ઉપયોગ સલાહ ભર્યો છે? તો શું આવશે? વેરી ગુડ, CO2, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, વિકલ્પ નંબર સી. ત્યાર પછી મિત્રો, પાછળના પેજ ઉપર વિકલ્પ નંબર 13, નીચેના પૈકી કયો પદાર્થ અગ્નિશામક નથી? તો એના જવાબમાં આવશે એ, ઓક્સિજન. ચૌદમો વિકલ્પ જોઈએ મિત્રો, નીચેનામાંથી કયો પદાર્થ જ્વલનશીલ નથી? તો એમાં આવશે એ, કાર્બન ડાયોક્સાઇડ. પંદરમો વિકલ્પ, કોલસાના ભૂકાના ખાલી જગ્યાને દહનને કારણે કોલસાની ખાણની અંદર ઘણીવાર ભયાનક આગ લાગે છે? તો એમાં આવશે ડી, સ્વયંસ્ફુરિત. પાઠ સમજાવતી વખતે મેં કીધું હતું જે જાતે લાગે એવી સ્વયંસ્ફુરિત. સોળમો વિકલ્પ જોઈએ,
जो फटाकड़ा ऊपर दबाण लगाड़वामां आवे तो पण शुं थाय छे, विस्फोट थाय छे। भारे वजन आवी गयो होय तो पण ए विस्फोट थाय छे। एटले ए 17 કોઈ વસ્તુને સળગાવતા જ્યોત ઉત્પન્ન થાય છે તો એ વસ્તુ કઈ હોય? સિમ્પલ છે, કેરોસીન, સી કેરોસીન। 18મો વિકલ્પ, મીણબત્તીની જ્યોતના ક્યાં વિસ્તારમાં ગરમી ઓછી હોય છે? એ અંદરના। 19, લાકડાના દહન દરમિયાન તે કેવી જ્યોતથી સળગે છે? તો કે બી પીળી જ્યોતથી। 20મો વિકલ્પ, મીણબત્તીની જ્યોતનો સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર કેવો હોય છે? તો એમાં આવશે સી, સૌથી વધુ ગરમ। 21મો વિકલ્પ, બળતણના કેલેરી મૂલ્યને ખાલી જગ્યા એકમથી દર્શાવવામાં આવે છે તો કિલો જૂલ પ્રતિ ગ્રામ, એટલે કે ડી। જોજો એ શબ્દ, પછી આપણે કોષ્ટક જોયું હતું પાઠ્યપુસ્તકના, એના આધારે વિકલ્પ છે કે કેલેરી મૂલ્ય સંબંધિત કઈ ખોટી જોડણી છે? તો એમાં આવશે બી, ડીઝલ 35,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ ન આવે, એટલે કે બી। 23મો વિકલ્પ, એલપીજીનું કેલેરી મૂલ્ય કેટલું છે? 55,000, એટલે કે સી। નીચેનામાંથી કોનું કેલેરી મૂલ્ય વધારે છે? તો કે હાઇડ્રોજન, સી। અને 25મો વિકલ્પ, કે કોલસા અને ખાલી જગ્યાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, તો આવશે ડી, ડીઝલ। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી, કોઈ પણ પદાર્થના દહન માટે તેને ઓક્સિજન, જોડણી સાચી લખજો, ઓક્સિજન વાયુ મળતો રહેવો જરૂરી છે। બીજું, તેલથી લાગેલી આગને પાણી વડે નિયંત્રિત કરી શકાય નહીં, એટલે પાણી આવશે બીજી ખાલી જગ્યામાં। ત્યાર પછી 49મા પેજ ઉપર ખાલી જગ્યા, એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે, તો કેરોસીન લખો, એની અંદર કેરોસીન। નેક્સ્ટ ખાલી જગ્યા, લાકડા અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે પ્રદૂષિત, સફાડીઓ કરવાનો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, ખરા કે ખોટાની નિશાની કરવાની છે। એમાં પહેલું, પદાર્થનું તાપમાન જ્યાં સુધી તેના જ્વલન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી, સાચું છે ખોટું? વેરી ગુડ, એટલે લખો રાઈટ, સાચું। બીજું જોઈએ, મીણબત્તીને સળગાવતા એ જ્યોત ઉત્પન્ન કરે છે, તો રાઈટ, સાચું। કોલસાનું દહન કરતા જ જ્યોત ઉત્પન્ન થાય છે, ખોટું, એટલે રોંગ। ચોથું જોઈએ, બધા જ બળતણ આદર્શ બળતણ છે, હોય કોઈ દિવસ? એટલે ખોટું, રોંગ। પાંચમું, બળતણ તેમની કિંમતોમાં જુદા પડે છે, સાચું, એટલે રાઈટ। ત્યાર પછી, બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરતું નથી, ખોટું। સાતમું જોઈએ, કાર્બન ડાયોક્સાઇડનું ઘટતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગને પ્રેરે છે, તો એ સાચું છે, એટલે રાઈટ। પ્રશ્ન નંબર 4, યોગ્ય જોડકા જોડો, વિભાગ અ અને બ સામે એના જવાબ। વિભાગમાં પહેલું, છણા, તો કયો જીન શું આવશે એમાં? સરસ, એટલે પહેલામાં લખો સી। ત્યાર પછી બીજો વિકલ્પ, કોલસો, તો કોલસામાં શું આવશે મિત્રો? વેરી ગુડ, એટલે કે એ 25,000 થી 33,000, એ। ત્રીજું, પેટ્રોલ,
એમાં શું આવશે? સરસ, એટલે કે 45,000 કિલો જુલ ડી બી. અને નેક્સ્ટ એલપીજી, તો એની અંદર શું આવશે? બી 55,000. પછી નીચે આપેલો છે પ્રશ્ન નંબર 5, વર્ગીકરણ કરો ઘન પ્રવાહીને વાયુમાં. તો એમાં એક 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 વસ્તુ જોતા જાય, કેરોસીન શેમાં આવશે? વેરી ગુડ, લખો પ્રવાહીમાં. કોલસો, બરાબર, કોલસો શેમાં આવે? ઘનમાં, એટલે લખો ઘનની અંદર કોલસો. નેક્સ્ટ કુદરતી વાયુ શેમાં આવશે? વાયુમાં, લખો કુદરતી વાયુની અંદર. નેક્સ્ટ પેટ્રોલ શેમાં આવશે? પ્રવાહીમાં, એટલે લખો પ્રવાહી બળતણમાં. પછી ડીઝલ, તો શેમાં આવશે ડીઝલ? એટલે લખો પ્રવાહીમાં. બાયોગેસ શેમાં આવશે? વાયુમાં. અને છાણા શેમાં આવે? ઘનમાં. નીચે જુઓ બીજું વર્ગીકરણ આપેલ પદાર્થોનું, દહનશીલ પદાર્થો અને અદહનશીલ પદાર્થોમાં વર્ગીકરણ કરો. દહનશીલ એટલે સળગી શકે એવા, અદહનશીલ એટલે ન સળગી શકે એવા. જોઈએ એમાં મીણ શેમાં આવે, મીણ સળગે કે ન સળગે? ઓકે, એટલે લખો દહનશીલમાં મીણ. પ્લાસ્ટિક શેમાં આવશે? દહનશીલમાં. કાગળ દહનશીલમાં. પથ્થર એ સળગે કોઈ દિવસ નહીં, એટલે લખો દહનશીલમાં. ખીલી એ પણ અદહનશીલમાં. દિવાસળી દહનશીલમાં. કાચ અદહનશીલમાં. પૂઠું દહનશીલમાં. ચાવી અદહનશીલમાં. લાકડાની માપપટ્ટી દહનશીલમાં. પેટ્રોલ દહનશીલમાં. 5 રૂપિયાનો સિક્કો અદહનશીલમાં. કાપડનો ટુકડો દહનશીલમાં. સૂકા પાંદડા દહનશીલમાં. હાઇડ્રોજન વાયુ. અને નાઇટ્રોજન વાયુ બંને દહનશીલમાં. ઓકે, ત્યાર પછી પાછળના પેજ ઉપર મિત્રો વ્યાખ્યા આપો. એમાં પહેલી દહન, એની અંદર લખો રાસાયણિક પ્રક્રિયા જેના દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. ત્યાર પછી બીજું દહનશીલ પદાર્થ, એની અંદર લખો જે પદાર્થ સળગી શકે છે તેને દહનશીલ પદાર્થ કહે છે. નેક્સ્ટ અદહનશીલ પદાર્થ, એની અંદર લખો જે પદાર્થ સામાન્ય તાપમાને ન સળગે તેને અદહનશીલ પદાર્થ કહે છે. ચોથું ત્યાર પછી મિત્રો જ્વલન બિંદુ, તો એની અંદર લખો નીચામાં નીચું
तापमान के जे तापमाने पदार्थ सड़गे छे तेने तेनु ज्वलन बिंदु कहे छे। नेक्स्ट त्यार पछी मित्रों पांचमू झड़पी दहन। एनी अंदर लखो जे दहन मोटा प्रमाण मा उष्मा अने प्रकाश झड़पथी उत्पन्न थाय छे। जे दहन मा मोटा प्रमाण मा उष्मा अने प्रकाश झड़पथी उत्पन्न थाय आवा दहन ने झड़पी दहन कहे छे। छठु स्वयंस्फुरित दहन। एनी अंदर लखो सड़गवाना जे प्रकार मा पदार्थ अचानक कोई देखीता कारण वगर ज भड़को थई सड़गी जाय छे तेने स्वयंस्फुरित, साचु लखजो प्रश्नमांथी जोईने ज, दहन कहे छे। टू सिंगल एडवेट कोमामा। सातमू केलरी मूल्य। एमां लखो एक किग्रा बड़तड़ना संपूर्ण दहन थी उत्पन्न थता उष्मा ऊर्जाना जत्थाने ते बड़तड़नू केलरी मूल्य कहे छे। ग्लोबल वॉर्मिंग। एमां लखो पृथ्वीना वातावरणना तापमानमां થતા વધારાને ગ્લોબલ વોર્મિંગ, એટલું સિંગલ એન્ડ કોમામાં લખવાનું, કોમા પૂરા, કહે છે તેના લીધે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે, અલ્પવિરામ, જેને લીધે દરિયાની સપાટી ઉપર આવે છે, તેથી કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થાય છે। નવમું એસિડ વર્ષા મોટું છે એટલે બહારથી લખજો, નાના અક્ષર કરજો મિત્રો। એની અંદર લખો પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે। આ વાયુઓ વરસાદના પાણીમાં દ્રવે છે અને એસિડ બનાવે છે। પૂર્ણવિરામ, વરસાદના પાણીમાં દ્રવેલા આ એસિડને કારણે આવા વરસાદને એસિડ વર્ષા, એટલું સિંગલ અને કોમામાં લખવાનું, કહે છે। પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નો એક બે વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલો, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા શું થાય છે? લખો પહેલા, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે। બીજું, કોલસાને હવાની હાજરીમાં સળગાવતા શું થાય છે? એમાં લખો, કોલસાને હવામાં ગરમ કરતા તે સળગીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે।
ત્યાર પછી આપણે જોઈએ મિત્રો સામેના પેજ નંબર 51 ઉપર પ્રશ્ન નંબર 3, સૂર્યમાં ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થવાનું કારણ જણાવો. એમાં લખો, સૂર્ય પોતાની ઊર્જા અને પ્રકાશના કારણે જ ઉત્પન્ન કરે છે. સૂર્ય પોતાની ઊર્જા અને પ્રકાશ દહનના કારણે જ ઉત્પન્ન કરે છે. સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 4, જો કોઈ વ્યક્તિ ના કપડાં આગ પકડી લે તો શું કરવું જોઈએ? લખો, એમાં વ્યક્તિના કપડામાં આગ લાગી હોય અલ્પવિરામ તો તેની ફરતે ધાબડો લપેટવાથી અલ્પવિરામ દહન માટે જરૂરી હવા કૌંસમાં હવામાંનો ઓક્સિજન કૌંસ પૂરો મળતી બંધ થાય છે મળતી બંધ થાય છે અને આગ ઓલવાઈ જાય છે. પાંચમું દાવાનળ એટલે શું? મોટો જવાબ છે, 12 થી લખજો. લખો, ઉનાળાની સખત ગરમી દરમિયાન જંગલમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડા સળગી ઉઠે છે. આવી આગ આખા જંગલમાં ખૂબ ઝડપથી ફેલાય છે. પૂર્ણવિરામ, જંગલમાં લાગતી આગને દાવાનળ એટલું સિંગલ યુનિટેડ કોમામાં લખવાનું, કોમા પૂરા, કહે છે. નંબર 6, ફાયર સિસ્ટમ, અગ્નિશાલક સિલિન્ડરો ક્યાં ક્યાં હોય છે? લખો એની અંદર, ફાયર સિસ્ટમ અલ્પવિરામ અગ્નિશામક સિલિન્ડર એ શાળા, હોસ્પિટલ, ઓફિસ, બહુમાળી ઇમારતો અલ્પવિરામ કરતા જાઓ, સભાગૃહો, કોલેજ, બેંક, પોસ્ટ ઓફિસ વગેરે જગ્યાએ જોવા મળે છે. પ્રશ્ન નંબર 7, વિસ્ફોટ એટલે શું? એમાં લખો, ગરમી અલ્પવિરામ પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે. આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે. 8, દહન થતા જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુઓના નામ આપો. એમાં લખો, કેરોસીન અલ્પવિરામ કપૂર અલ્પવિરામ મીણબત્તી. 9મો પ્રશ્ન, દહન થતા જ્યોત ઉત્પન્ન ન કરતી વસ્તુ, એમાં લખો, કોલસો. પછી 10મો પ્રશ્ન, બળતણ એટલે શું? એમાં લખો, જે પદાર્થના દહનથી મુક્ત થતી ઉષ્મા શક્તિના કારણે કોઈ કાર્ય થઈ શકે છે તેને બળતણ કહે છે.
અગિયારમો પ્રશ્ન, સારું બળતણ કોને કહેવાય? લખો, સારું બળતણ એને કહેવાય કે જે સરળતાથી ઉપલબ્ધ હોય, અલ્પેરામ, જે સસ્તું હોય, જે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય, અલ્પવિરામ, જે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, અલ્પવિરામ, અને જે કોઈ અનિચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું ન હોય, બરાબર. બારમો પ્રશ્ન, કાર્બન ધરાવતા બળતણના પૂર્ણ દહનથી ક્યાં રોગ થાય છે? એમાં લખો, કાર્બન ધરાવતા બળતણના અપૂર્ણ દહનથી શ્વાસ સંબંધિત, બંને માથે મીંડા, રોગ જેવા કે અસ્થમા, અલ્પવિરામ, દમ વગેરે થઈ શકે છે. તેર નંબર, બળતણના અપૂર્ણ દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? એમાં લખો, બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. જોડણી ખાસ સાચી લખજો. ત્યાર પછી મિત્રો, 52મા પેજ ઉપર પ્રશ્ન નંબર 14, ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો સડો કરનારો વાયુ કયો છે? એમાં લખો, સલ્ફર ડાયોક્સાઇડ એ ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે. મિત્રો, ત્યાર પછી 53માં સામેના પેજ ઉપર પ્રશ્ન નંબર છેલ્લો 9, તફાવતના બે બે મુદ્દા, એમાં દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ. તો દહનશીલ પદાર્થમાં પહેલો મુદ્દો લખો, જે પદાર્થ સળગી શકે છે તેને દહનશીલ પદાર્થ કહે છે. સામે પહેલો મુદ્દો લખો કે જે પદાર્થ સામાન્ય તાપમાને ન સળગે તેને અદહનશીલ પદાર્થ કહે છે. આ બાજુ ઉદાહરણ તરીકે લખો, લાકડું, કાગળ, પેટ્રોલ, મેગ્નેશિયમ. સામેની સાઈડ લખો ઉદાહરણ કરીને બીજો મુદ્દો, લોખંડ, પથ્થર, કાચ. તો મિત્રો, આ પાઠ પાકો પણ કરવાનો છે. હવે બાકીના જે મોટા પ્રશ્નો જે તમને લખેલા આપેલા છે, પાકા કરવાના છે અને આ પાઠ આખો સારી રીતે ઉતારવાનો છે. પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખવાનું ખાસ છે, એના આધારે મોટા પ્રશ્નો લખેલા છે જે આપણે હવે પાકા કરવાના રહેશે. અહીંયા પાઠ આપણે પૂરો કરીએ છીએ.